પડ્યા પછી સાહેબે ફેસબુક ઇન્સ્ટાગ્રામની વાત કરી. તમારા લાખો ફોલોઅર્સ હોય, તમે પિક્ચર મૂકો અને લગભગ 365 લાઇક મળી જતી હોય એવી તમે ફેસબુક સેલિબ્રિટી હો, પણ તમે રડો, તમે મૂંઝાઓ, તમે પીડાઓ, તમે હારો, અને એક પણ વ્યક્તિ તમારી બાજે ખભે હાથ દઈને તમને ચા પીવાનું ન કહેતી હોય તો માની લેવું કે ક્યાંક ખોટું થઈ ગયું છે. ફેસબુક છે એ ફેસલેસ સોસાયટીનો ભાગ છે, એ ન ભૂલવું, ક્યારેય ન ભૂલવું. એ સાંજે એક પણ વ્યક્તિ તમને આવીને મજા કરાવી જતો હોય ને ચા પીવીને એમ કહેતો હોય કે ચાલ્યું જશે, ચાલવા માંડો, તો માનજો કે તમે જીવી ગયા છો. તો વિચારજો કે તમે કશુંક પ્રાપ્ત કરી લીધું છે જીવનમાંથી. આટલું જ જો શીખાઈ જાય તો સમજી લેવું કે આપણે ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે. એક પણ ફોલોઅર્સ નહીં હોય તો ચાલજો, ચાલશે, પણ તમે કોઈને ફોલો કરવા કરતાં તમને કોઈક ફોલો કરે એવું તો જીવી જ લેવું ને, એટલું તો કરી જ લેવું. અત્યારે આમ જો ટેકનોલોજીનો જ યુગ છે, દરેક વ્યક્તિ સરસ 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 મજાના મોબાઈલ બનાવી રહ્યા છે, સરસ સરસ મજાની એપ બનાવી રહ્યા છે, કેટલું બધું મોબાઈલમાં નવું 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 આવે છે. એટલે હવે તમે વિશેષ કાંઈ કરશો તો એટલું બધું પડઘા નહીં પડે, એ વાત એટલી જ સાચી છે, કારણ કે એટલું બધું દુનિયામાં શોધાઈ ગયું છે જગતમાં. પણ હવે જે લોકો, આપણે બધાને ખબર છે કે બેટ આમ ચાલે ને ઓલું તમે આપલો તો એન્ટીવાયરસ આમ કરશે ને ઓલા સજેશન આપવા માટે જગત આખું જ તમને રેડી છે. પણ મોબાઈલમાં હવે જો કોઈ એવી સારી બેટરી શોધશે કે જે બહુ જ લાંબો વખત ચાલશે, એ માણસ આગળ વધી જવાનો છે. કે જરૂર તો અંતે બેટરીની પડવાની છે, ગમે એવી એપ્લિકેશનને આનું કામ શું છે? એનર્જી એનામાં હશે, એનામાં બેટરી હશે, એ ચાર્જ થશે, રિચાર્જ થશે, તો એનું કામ છે. દરેક વ્યક્તિએ પોતાની આવી રિચાર્જ બેટરી, બેટરી જેને ચાર્જ કરી શકાય એવો પ્લગ શોધી લેવાની જરૂર છે. જીવન દરેકને નોળિયો હોય ને, હવે તો કદાચ તમને આ બધા શબ્દોય બહુ નહીં ગમતા હોય, કારણ કે તમે ડાયનોસોરને ઓળખો છો, નોળિયાને ઓછા ઓળખો છો. એ સાપ સાથે ઝઘડે, લડે, અને પછી થોડી વાર માટે એ પોતાના દર પાસે અંદર વયો જાય, લડે, ઝઘડે અને પાછો પોતાના, આવી જાઓ સવાણી સાહેબ, જગ્યા છે તમારી, આવી જાઓ, આવી જાઓ. એ જાય, લડે અને પાછો પોતાના દરમાં જઈ કશુંક શૂંઘી અને પાછો આવે અને ફરી સાપ સાથે લડવા માટે તૈયાર થઈ જાય, લડે, ઝઘડે અને જીતીને બહાર આવે. એને નોળવેલ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિએ જીવનની, અત્યારે તમે યંગ થો તો પણ, વૃદ્ધ થાઓ પણ, જીવનની સમી સાંજે પોતાની આવી નોળવેલ શોધી લેવી જોઈએ કે તમે હારો, તૂટો, તકલીફમાં હો, મૂંઝવણમાં હો, તો તમે એ નોળવેલ પાસે જાઓ મોટા થઈ અને આગળ આવીને તમે સૂંઘીને ફરી કોઈક એવા જીવનના સાપ સાથે લડવામાં તમે એવા સંઘર્ષ જલ્યા. એક વસ્તુ યાદ રાખો, આવતીકાલના સુખ માટે તમારે સંઘર્ષ આજે જ કરવો પડશે. તમે 12મા ધોરણમાં હશો ને ત્યારે તમને એવું કહેવામાં આવશે, એક તમે 12મું સરસ રીતે કરી લો પછી જીવનમાં કોઈ ચિંતા કરવા જેવી જરૂર જ નથી. અને ફર્સ્ટ યરમાં આવે તમને ખરેખર એવું લાગે કે ઓહો હો હો હો, નવો કોલેજનો પહેલો દિવસ ને આપણે ફિલ્મોને હિસાબે આપણને કોલેજ લાઈફ એટલી બધી રંગીન લાગવા માંડી છે કે આપણને શીખવાનું જ નહીં કે થોડો ઘણો પહેલા વર્ષે સંઘર્ષ કરી લેવો પડશે. ગમતા છોકરાઓ, ગમતી છોકરીઓ, કેન્ટીનની ચા ને આ ને તે જ બધું આપણને યાદીમાં છે, યાદીમાં છે, યાદીમાં છે. સારી વાત છે, જીવી જ લેવું જોઈએ, આ આ દિવસો છે તમારા જીવી લેવા માટેના. પણ એ પણ ન ભૂલો કે આ તમારા સંઘર્ષના પણ દિવસો છે, તમારી આવતીકાલ ઘડવાના પણ દિવસો છે, એ આપણે ક્યાંક મિસ કરી રહ્યા છે. સંઘર્ષ વગર તમે કશું જ પ્રાપ્ત નહીં કરી શકશો. નો પેઇન નો ગેઇન, કશું નહીં મળે. આજે તમે જે છો, અહીંયા બની શકે તેજસ્વી વિદ્યાર્થીઓને જ અહીંયા બેસાડવામાં આવ્યા હોય, 20 પસંદ કરીને બોલાવવામાં આવ્યા હોય, સારી વાત છે. પણ તમારી તેજસ્વીતા તમારા એક માર્કશીટ ઉપર છે, એના આધારે તમને પસંદ કરવામાં આવ્યા છે ચોક્કસ. પણ તમારે મેન્ટેન કરવાની છે ને, એ આપણે ક્યાંક ભૂલી જઈએ છીએ. બહુ જ એવા દાખલા હોય છે કે 12મામાં ખૂબ સરસ માર્ક આવેલા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ધીમે 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 ઓલા કોલેજના પ્રથમ વર્ષના પ્રેમમાં ઓછા થતા જાય, ઓછા થતા જાય, ઓછા થતા જાય. છોકરીઓને નહીં વાંધો આવે, તમે જોજો અત્યારે સર્વે છે કે મહિલાઓ આગળ છે ને મહિલાઓ પાછળ છે.
સ્ત્રી છું એટલે બોલું છું એવું નહીં, પણ એનું એક કારણ મને જે જડી આવ્યું છે એ એ છે કે અમને ખબર છે કે જો અમે ટીવાયમાં સુધી સારા માર્ક નહીં લાવીએ ને તો ગમે એવો છોકરો અમારી સામે લાવશે ને એમ કહેશે પાણી જવાનું છું. એટલે અમારી પાછળ ઓલરેડી કૂતરાને છું કહી દેવામાં આવ્યું છે, એટલે અમારે દોડ્યા વગર છૂટકો જ નથી. અને ભાઈઓને હજી એ નથી આવ્યું, પણ એમને હજી જુવાનીનો એટલો બધો જોર છે કે એમ થાય છે કે લડી લેશું, નહીં વાંધો આવે, કરી લેશું આપણું કંઈક નાનું મોટું જે થાય. નહીં થાય, નહીં થાય. તમારી સફળતા છે ને એ જ તમારી સુંદરતા છે. લખી રાખો મિત્રો જે ડાયરીમાં લખવું પડે, સક્સેસફુલ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ. તમારી સફળતા છે એ જ તમારી સુંદરતા છે, બાકી તમારી સુંદરતાની કોઈ જ વેલ્યુ નથી, કોઈ જ એટલે કોઈ નહીં. કારણ કે કોઈ પણ પ્રકારની સુંદરતા તો સમય સાથે જે દેખાવની છે એ તો વહી જવાની છે. ગાંધીજીનો ફોટો આપણે રિઝર્વ બેંકે એટલે નથી રાખ્યો કે રૂપાળા છે, નહીં, માથે વાળે નથી, દાંતે નથી, તો એને એટલે રાખ્યા છે કે એણે એવું કરી બતાવ્યું છે, એવું જીવી બતાવ્યું છે કે આજની પેઢીએ પણ એમને યાદ કરવા પડે, રિઝર્વ બેંકે રાખવો પડે એમનો ફોટો. શાંતિનું નોબેલ જેમને જેમને મળ્યું છે, ગાંધી નોબેલ કમિટી એવું કીધું છે કે અમને આજીવન અફસોસ રહેશે કે અમે બે વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝનો આપ્યા, એક ખલીલ જિબ્રાન અને મહાત્મા ગાંધીજીને. પણ તમે અત્યાર સુધીની નોબેલ પ્રાઇઝની તમામે તમામ સ્પીચ જોઈ લો, જેમને જેમને શાંતિનું નોબેલ મળ્યું છે, જેમને જેમને, એ દરેક વ્યક્તિએ પોતાની સ્પીચમાં એમ કીધું છે કે હું ગાંધીથી ઇન્સ્પાયર થયો છું. ગાંધીને એકવાર નહીં, દર વર્ષે શાંતિનું નોબેલ મળે છે. શીખી જાઓ કે તમારે જીવનમાં કયું સ્થાન પ્રાપ્ત કરવું પડે છે, કરવું છે, ક્યાં પહોંચવું છે. આપણી પાસે પ્રોબ્લેમ અત્યારે એટલો છે કે આપણી પાસે અનગિનત સ્પીડ છે, ખૂબ મોટી સ્પીડ છે આપણી પાસે. આપણે 160 કિલોમીટરની સ્પીડે દોડીને ઘરે પહોંચીએ છીએ, દરેક વ્યક્તિએ, અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ, પણ કોઈને ખબર નથી કે ઘરે જઈને કરવું જ શું. જે સમય આપણે બચાવીને ઘરે પહોંચવાના છે એ સમયનું કરવાનું છે શું એ નથી ખબર. તો એટલી જાણ આપણને થઈ જાય, એટલું શીખીને, કોઈ પણ દિશાવિહીન ગતિનો કોઈ ઉપયોગ જ નથી મારા વાલા, જરાય નહીં. તમારી દિશા નિશ્ચિત હશે તો તમારી ગતિને પણ આકાર મળશે. જે જે લોકો સીધા ચાલ્યા છે ને એને જગત તમામ પ્રમાણે ભૂલી ગયા છે, કોઈ મૂલ્ય નથી. દિલ્હી તમે જુઓ, કેટલા બાદશાહો આવી ગયા અને જતા રહ્યા, આવ્યા નજી જશે. આજે પણ લોકો પોતાની ગમે એવી હિન્દી શાયરી, ઇમલભાઈને તો ખબર છે, ગાલિબના નામે જ ચડાવે છે. ઈનો ભૂષણ કેમ કેમ? કારણ કે એ એવું કરી ગયો તો તમે એની જગ્યાએ ભૂસી જ ન શકો. સત્તાઓ મહાસત્તાઓ આવ્યા રાખે. બરાક ઓબામા જ્યારે ભારત આવ્યા 2015 ત્યારે અંબાણીથી લઈને અંબાણી બધા ઓલા રેશન કાર્ડની લાઇનમાં એમની યાર ફોટો પડાવવા માટે રેડી હતા કે એક ફોટો આમની યાર આપણો થઈ જાય. ઓબામા રૂપાળા હતા એટલા માટે નહોતા, પણ એ મહાસત્તાના પ્રમુખ હતા એટલા માટે. એવું કંઈક બનો કે લોકો તમારી પાછળ, જે જે લોકો ઇતિહાસ બનાવ્યા છે ને મિત્રો, એ રસ્તા ઉપરની એણે કેડીઓ ચાલી છે ને એની પાછળ લોકો આવ્યા છે. તમને આ ટેકનોલોજી સુધી લઈ જવાનું કારણ એ છે કે ક્યાંક આજે તે અમને લોકોને બધાને એવી શ્રદ્ધા છે. નરેન્દ્ર મોદી સાહેબ ઈચ્છા હોત તો તમને સ્કોલરશીપે આપી શક્યા હોત, આપી શક્યા હોત ને, પણ એને એવું થયું કે નહીં, ટેકનોલોજી તમને આપીએ, એવા સાધનો તમને આવ્યા કે જેના આધારે તમે બળવાન બનો, સક્ષમ બનો, વાંચતા શીખતા સમજતા થાવ, અને તમે ચીલો આમથી આમ કરીને કેડી બનાવો કે તમારી પાછળ લોકો ચાલતા થાય, લોકો તમને એ રીતે ફોલો કરતા થાય. બાકી રૂપાળા ડીપીઓ થવું આવે, કરે જ લાઈક, છોકરીઓને વધુ કરે, છોકરાને થોડા ઓછા કરે. છોકરા પાસે બાઇક હોવું જોઈએ, કાર હોવી જોઈએ, તો એમને વધુ લોકો લાઈક કરે. નિયમ છે જગતનો. મેં કીધું એમ કે તમારી સફળતા એ તમારું સૌંદર્ય છે એ ક્યારેય ન ભૂલતા. ગાંધી આજે યાદ છે. વિન્સ્ટન ચર્ચિલ જ્યારે એક સ્કૂલમાંથી પસાર થયા ત્યારે અચાનક બધા ઊભા રહી ગયા અને એ ક્લાસમાં ગયા અને છેલ્લી બેચના એક છોકરાને જેને ખભે હાથ મૂકીને એવું કીધું હતું કે તો શ્રદ્ધા રાખજો જીવન ઉપર, અહીંથી જ તે પ્રાઇમ મિનિસ્ટર બની શકાય છે. એટલે જરાય એવું ન માનતા.
આ જગત છે ને એ બહુ જ આમ જોવો તો વિચિત્ર છે, અને ક્યારેય જગતના અભિપ્રાયો ઉપર જીવવાનું નહીં.